વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો એકમ છ અમારે તહેવાર હવે આપણે હમણાં ઘણા બધા તહેવારો ઉજવ્યા તહેવારોનું જીવનમાં ઘણું બધું મહત્ત્વ હોય જો તહેવાર ન હોત તો શું થાત તો માણસ એક સરખી જિંદગીથી કંટાળી જાય જો આપણે સ્કૂલમાં રોજ જવાનું હોય રવિવાર ન આવે નો તહેવાર આવે તો આપણે કંટાળી જઈએ ને તેવી રીતે માણસના જીવનમાં તહેવારોનું ખૂબ મહત્ત્વ હોય તહેવારોથી થોડાક તે એકદમ તાજગીભર્યા થઈ જાય જે રોજબરોજની રોજિંદી જે જીવન હોય એનાથી જે માણસો કંટાળી ગયા હોય તો તહેવાર આવે તો એ પાછા પ્રફુલ્લિત થઈ જાય અને તહેવારના કારણે આપણે કંઈક નવું ખાઈએ નવા કપડાં પહેરીએ આમ કંઈ બધાને હળીએ મળીએ તો આવી રીતે તહેવારો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે તો આપણે થોડુંક તહેવારો વિશે જોઈએ તહેવાર જીવન તહેવારો બડા હે જીવનમાં ત્યુહાર એટલે તહેવાર કા બડા મહત્વ હે એટલે તહેવારોનું ખૂબ જ મહત્વ છે તહેવાર છે એ આપણા માટે જરૂરી છે જો એક પણ તહેવાર ન આવે તો માણસ છે એ

હોઈએ છે અને બધા લોકો તે તહેવાર ઉજવે છે હવે બધા તહેવારો વિશે વાત કરીએ તો પહેલાં હોળી ધૂળેટી રંગો કા છે હોળી અને ધૂળેટી એ શેનો તહેવાર છે રંગોનો તહેવાર છે હોળીના દિવસે આપણે હોળી છે એ ફાગણ સુદ પૂનમના દિવસે આવે ત્યારે આપણે બધા હોળી પ્રગટાવે અને તેના દર્શન કરે અને બીજે દિવસે આવે ધૂળેટી તેના દિવસ તે દિવસે આપણે બધા રંગોથી રમીએ પિચકારી વડે અને પાણીના ફુગ્ગા ભરી અને એનાથી રમીએ તો હોળી અને ધૂળેટી રંગોનો તહેવાર છે રક્ષાબંધન પવિત્ર બંધન કા તહેવાર છે રક્ષાબંધન શેનો તહેવાર છે પવિત્ર બંધન પવિત્ર બંધન કોનું ભાઈ બહેનનું ભાઈ બહેનનું પવિત્ર બંધનનો તહેવાર છે એ રક્ષાબંધન છે આ દિવસે આપણે બહેન છે ભાઈને રાખડી બાંધે અને ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે અને ભાઈ પણ બહેનને તેનું રક્ષણ કરવા માટે વચનબદ્ધ થાય જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મકા ઉત્સવ છે રક્ષાબંધન પછી આવે જન્માષ્ટમી જન્માષ્ટમી અષ્ટમી શ્રાવણ વધ આઠમ ત્યારે આવે જન્માષ્ટમી એટલે જન્માષ્ટમી શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ છે શ્રી કૃષ્ણનો જન્મ ત્યારે થયો હતો એટલે તેને જન્માષ્ટમી જન્માષ્ટમી તરીકે આપણે ઉજવીએ છીએ અધર્મ પર વિજય કાહાર હે વિજયાદશમી એટલે દશેરા પેલા આવે નવરાત્રિ નવરાત્રી પછી છેલ્લા દિવસે આપણે દશેરા કહીએ એને કહીએ વિજયાદશમી પણ કહીએ તો આ તહેવાર છે એ અધર્મ પર વિજયનો તહેવાર છે અધર્મ પર વિજય કોનો થયો હતો તો રાવણ છે એ અધર્મી હતો અને તેને રામે યુદ્ધમાં હરાવી અને રામે રાવણને મારી નાખ્યો હતો આ દિવસે એટલે રામ છે એ ધર્મનું પાલન કરતા હતા ને રાવણ અધર્મી હતો એટલે રામે રાવણનો વધ કરી દીધો એટલે આપણે અધર્મ પર ધર્મનો વિજય કહીએ એના એનો તહેવાર છે એમ આપણે કહીએ ગણેશોત્સવ શ્રી ગણેશ કા જન્મોત્સવ હે ગણેશોત્સવ ગણેશોત્સવ આવે છે ને એ ગણપતિ જે શ્રી ગણ ગણેશ છે એના જન્મનો ઉત્સવ છે શરદ પૂર્ણિમા તાજગી કા તહાર હે આસો સુદ પૂર્ણમ એટલે શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમાના દિવસે આકાશ છે એ એકદમ સ્વચ્છ દેખાય છે મનાવે છે તે પ્રેમ અને ભાઈચારા નો તહેવાર છે ભાઈચારા એટલે અમે બધા ભાઈઓ ભાઈઓ છીએ ક્રિસમસ ઈશા કે જન્મકાત પવિત્ર ત્યોહાર આ મુસલમાન લોકોનો તહેવાર ઈદ એમ ખ્રિસ્તી લોકો ખ્રિસ્તી ધર્મના લોકો હોય એનો તહેવાર છે ક્રિસમસ અને તેના ભગવાન ઈશા ભગવાન ઈશુ તેના જન્મનો પવિત્ર તહેવાર એટલે ક્રિસમસ ક્રિસમસ ક્યારે આવે પચીસ ડિસેમ્બર પંદર અગસ્ટ ભારત કી આઝાદી કા તહેવાર છે આપણે આ બધા પહેલા તહેવાર જોયા ને એ ધર્મ પ્રમાણે બધા અલગ અલગ ધર્મના લોકો ઉજવે પણ હવે આ જે બંને તહેવાર છે તે તો બધા લોકો ઉજવે કારણ કે આ આપણા રાષ્ટ્રીય પર્વ છે આપણા રાષ્ટ્રીય પર્વ કયા બે તો પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એ આપણે આઝાદીનો તહેવાર છે આ દિવસે આપણે ઘણ આ ઓગણીસો ને સુડતાલીસમાં ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો આપણો દેશ છે એ પહેલા અંગ્રેજોની ગુલામીમાં હતો પંદર ઓગસ્ટ અને ઓગણીસો ના દિવસે આપણો દેશ આઝાદ થયો તે દિવસથી 15મી પંદરમી ઓગસ્ટ ને આપણે આઝાદી દિવસ તરીકે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ છવ્વીસ જાન્યુઆરી અમારા ગણતંત્ર દિન હે છવ્વીસ જાન્યુઆરી તે દિવસે આપણું ગણતંત્ર ઘડાયું એટલે આપણો દેશ છે એ લોકશાહી બન્યો તો તે દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઉજવીએ છીએ તે દિવસથી આપણો દેશ છે એ પ્રજા જે લોકોને ચૂટે તે તે પ્રમાણે દેશમાં શાસન ચાલતું થયું એટલે દિવસને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ ગણ એટલે લોકો લોકો દ્વારા જે આખું તંત્ર ચાલતું થયું એટલે ગણતંત્ર દિન મકર સંક્રાંતિ સૂર્ય કે સ્વાગત કા તાર હે સૂર્ય છે એ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે કયા દિવસે મકરસંક્રાંતિના દિવસે એટલે મકરસંક્રાંતિ સૂર્યના સ્વાગતનો તહેવાર છે દીપાવલી પ્રકાશ કા તહાર છે દિવાળી છે એ પ્રકાશનો તહેવાર છે દિવાળીના દિવસે આપણે દીવા પ્રગટાવી અને અંધારામાંથી અજવાળું કરીએ છીએ આ સિવાય દિવાળીના તહેવારનું બીજું શું મહત્ત્વ છે શ્રી રામ વનમાં ગયા હતા અને વનમાંથી ચૌદ વરસ વનવાસ પૂર્ણ કરી અને જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે અયોધ્યાના લોકોએ દીવા પ્રગટાવીને તેનું સ્વાગત કર્યું હતું ત્યારથી દિવાળીનો તહેવાર આપણે ઉજવીએ છીએ આમ દિવાળી પ્રકાશનો તહેવાર છે તો આપણને તહેવારો વિશે જાણવાની ખૂબ મજા આવીને જુઓ આપણને અહીંયા બધા તહેવારોના ચિત્રો આપેલા છે અહીંયા દિવાળી છે રક્ષાબંધન છે પછી પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી ઈદ ગણેશ ચતુર્થી ગણેશ ઉત્સવ પછી ધૂળેટી હોળી ધૂળેટી પછી ક્રિસમસ અને અહીંયા દશેરા એટલે કે વિજયા ચિત્ર આપેલું છે હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ અભ્યાસ એક પ્રશ્નો કે ઉત્તર કે લઈએ ઉચિત વિકલ્પ ચૂનકર વિકલ્પ કાક્રમ ચોરસ મેં લીખીએ એક રંગોકા કા ત્યોહાર કોનસા હે શરદ પૂર્ણિમા હોળી ધૂળેટી દીપાવલી મકર સંક્રાંતિ તો તમને બધાને આવડશે રંગોનો તહેવાર કયો છે તો જવાબ આવશે બ હોળી ધૂળેટી તો અહીંયા જવાબ આવશે બ હોળી ધૂળેટી બે કોનસા ત્યોહાર તાજગી કા ત્યોહાર હે મેં કહ્યું હતું તમને યાદ હોય તો કે તે દિવસે આકાશ છે એકદમ સ્વચ્છ હોય છે તો કયો તહેવાર ત્યાં આવશે અ શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમા તાજગીનો તહેવાર છે તે દિવસે આપણે દૂધ પૌવા બનાવીને બધા ખાય છે ત્રણ કોણ સા ત્યવહાર સૂર્ય કે સ્વાગત કા તહેવાર હે સૂર્યનું સ્વાગત તેના માટેનો તહેવાર કયો મકર સંક્રાંતિ તો ત્યાં જવાબ આવશે ક મકર સંક્રાંતિ ચાર કોનસા ત્યોહાર પ્રકાશ કા પ્રકાશનો તહેવાર કયો દીવા પ્રગટાવે ત્યારે પ્રકાશ કરે અજવાળું કરે બધે તો દીપાવલી તો ત્યાં જવાબ આવશે બ પછીનું છે રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે એટલે ખાલી જગ્યા પૂરો આપણને અહીંયા કૌશ આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો પેલી ખાલી જગ્યા છે જીવન મે ખાલી જગ્યા કા બળા મહત્વ હે તો જીવન મે ત્યાર પછી છે ખાલી જગ્યા પવિત્ર બંધન કા તહાર હે ભાઈ બહેન નું પવિત્ર બંધન તેનો તહેવાર એટલે રક્ષાબંધન તો ત્યાં લખીશું રક્ષાબંધન વિજયાદશમી ખાલી જગ્યા પર વિજય કા તાર હે તો વિજયાદશમી એટલે અધર્મ પર વિજયનો તહેવાર રાવણનો વધ રામે કર્યો હતો એટલે અધર્મ પર વિજય

બે શ્રી ગણેશ કા જન્મ તો ત્યાં આવશે અ ગણેશોત્સવ ત્રણ ઈશા કા જન્મ તો ત્યાં આવશે ક્રિસમસ ક્રિસમસ ચાર ભારત કી આઝાદી તો ત્યાં આવશે પંદર ઓગસ્ટ પંદરમી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો એટલે આપણો એ સ્વાતંત્ર્ય દિન કહેવાય ત્યાર પછીનો પ્રશ્ન છે સહી વિધાન કે સામને સહી ઓર ગલત વિધાન કે સામને કા ચિહ્ન કીજીએ હવે આપણે સાચું હોય એની સામે ખરાની નિશાની અને ખોટું વિધાન હોય તો ખોટાની નિશાની કરવાની છે એક અમારે તહેવાર મનાયા જાતા હે તો આપણા દેશમાં એક જ તહેવાર મનાવવામાં આવે છે ના આપણા દેશમાં તો ઘણા બધા તહેવારો મના ઉજવવામાં આવે છે એટલે આ વિધાન આવશે ખોટું પછીનું વાક્ય છે ઈદ પ્રેમ ઓર ભાઈચારે કા ત્યોહાર હે તો આ વિધાન સાચું છે એટલે અહીંયા આવશે સહી પછી છે છબ્વીસ જનવરી ભારત કી આઝાદી કા તાર હે હમણાં આપણે અહીંયા ઉપર જ જોડકામાં જોડ્યું ભારતની આઝાદીનો તહેવાર તો કયો છે પંદર અગસ્ટ એટલે આ વિધાન ખોટું ક્રિસમસ ઈશા કે જન્મ કા પવિત્ર ત્યોહાર હે તો ક્રિસમસ ઈશાના જન્મનો પવિત્ર તહેવાર છે એ પણ આપણે હમણાં જોયું તો આ વિધાન અહીંયા

આપણો પ્રજાસત્તાક દિવસ પણ લખી શકીએ તો અહીંયા આપણો આ એકમ પૂર્ણ થાય છે નવો એકમ આપણે નવા ભાગમાં જોઈશું ત્યાં સુધી આવજો વંદે માતરમ